Hello friends, as in our video on topic theory of motion, chapter 3, cam and cam profile, and our 8th lecture. And we have 3 examples. First example, we have knife edge follower. Second example, we have roller follower. And third example, we have flat face follower. We have example, we have to do it. So, what do we do? We have to do it. Disc cam. અને ફ્લેટ ફેસ ફોલોવર સિમ્પલ હાર્મોનિક મોશન છે એ ધરાવે છે કેમના 120 રોટેશન દરમિયાન એટલે કે પેલા કેમના 120 રોટેશન દરમિયાન ફોલોવર છે 30 mm ઉપર ચડે છે એટલે થીટાવન આપણને 120 ડિગ્રી આપેલો છે અને જે લિફ્ટ છે ફોલોવરની એ 30 mm આપેલી છે ત્યારબાદ બીજા 30 ડિગ્રી રોટેશન દરમિયાન એટલે કે 30 ડિગ્રી રોટેશન માં ફોલોવર છે સ્થિર રહે છે એટલે આપણો ડ્યુઅલ પીરિયડ છે અને થીટા 2 છે થીટા 3 એ આપણને આગળ આપેલો છે તથા પછીના 120 રોટેશન દરમિયાન ફોલોવર છે એ મૂળ સ્થિતિમાં પાછો આવે છે એટલે એ આપણો રિટર્ન એંગલ છે અને તે છે 120 ડિગ્રી અને ચોથો જે આપણો ભાગ છે એ છે આપણો 90 ડિગ્રી એટલે કે જે ડ્યુઅલ છે એટલે કે છેલ્લા ભાગમાં ફરીથી ફોલોવર છે સ્થિર રહે છે આપણો થીટા 4 છે અને આપણને બેઝ સર્કલ ડાયામીટર આપેલું છે બેઝ સર્કલ ડાયામીટર આપણને રેડિયસ આપણને આપેલો છે 25 mm અને રોલર ડાયામીટર આપેલો છે 25 mm જુઓ અહીંયા જે ફ્લેટ ફેસ ફોલોવર હોય છે ત્યાં તેમાં જે નીચેનો ફેસ હોય તે ગોળ હોય છે અને તેના લીધે શું થાય છે કે ગોળ હોવાને લીધે તેનો ડાયામીટર આપણને આપેલો હોય હવે જે ડાયામીટર આપેલો છે તે બોટમ વ્યૂમાંથી આપણે જોઈએ તો તે આપણને ગોળ લાગે પણ ફ્રન્ટ વ્યૂમાંથી ફોલોવરને જોઈએ તો તે આ રીતના આપણને લંબચોરસ જેવો જ નીચેનો ભાગ તેનો લાગે એટલે અહીંયા જે ડાયામીટર આપેલો છે એ છે આપણને 25 એટલે સેન્ટરમાંથી ટોટલ ડાયામીટર આપણને 25 mm આપણે લઈ શકીએ છીએ એટલે અહીંયા ફ્લેટ ફેસનો ડાયામીટર આપણને 25 mm લીધેલો છે અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કેમ રોટેટ કરે છે તેવું આપણે ધારી લઈએ છીએ અને તેના લીધે આપણો ફોલોવર છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન કરવાનું શરૂઆત કરશે સૌ પ્રથમ કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો પડે તો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે ફર્સ્ટ સ્ટેપ છે આપણું આપણા કેમ એંગલ આપણી પાસે હોવા અને કેમ એંગલ આપણને મળી જાય ત્યારબાદ આપણે સ્કેલ લેવી તો આપણું સેકન્ડ સ્ટેપ છે એ છે આપણી સ્કેલ લેવી સ્કેલ આપણે અહીંયા લીધેલી છે એક્સ એક્સિસ ઉપર 10 mm = 20 ડિગ્રી એટલે આ જે એક્સ એક્સિસ છે તેના પર 360 ડિગ્રી રિવોલ્યુશન માટે આપણે કેમના એંગલ છે આપણે ગોઠવીએ છીએ તો જ્યારે આપણે 1 સેન્ટીમીટર ડ્રો કરશું તો તે આપણને 20 ડિગ્રી કેમ રોટેશન છે એ દેખાડશે એટલે અહીંયા આપણે આપણા 360 ડિગ્રી માટે આપણે જે કેમ રોટેશન બતાવવું છે તો એક્સ એક્સિસ ઉપર 180 mm એટલે કે 18 સેન્ટીમીટર લાંબી આપણે અહીંયા લાઈન ડ્રો કરશું તો આપણને આપણું આખે આખો એક્સ એક્સિસ છે મળી જશે વાય એક્સિસ ઉપર આપણે 1:1 સ્કેલ લીધેલી છે એટલે કે ફૂલ સ્કેલ લીધેલી છે વાય એક્સિસ ઉપર આપણો લિફ્ટ આવે એટલે આ જે ભાગ છે એ છે એચ અને એ છે 30 mm તો આ પેલી લાઈન છે 18 સેન્ટીમીટર અને આ જે લાઈન છે વાય એક્સિસ ઉપર એ 30 mm એટલે કે 3 સેન્ટીમીટર આપણે લેશું વ્યૂની સરળતા માટે મેં બોર્ડમાં મેં મારા જે યુનિટ્સ છે એને 3 ગણા 3 ટાઈમ્સ છે બિગર લીધેલા છે એટલે તમને અહીંયા બરાબર તે દેખાય હવે આપણો જે પહેલો ભાગ છે થીટાવન આ 18 સેન્ટીમીટર આપણે લાઈન લીધા પછી આ પહેલો ભાગ છે તે છે 120 ડિગ્રી એ છે આપણો એંગલ ઓફ રાઇઝ હવે એંગલ ઓફ રાઇઝ છે 120 ડિગ્રી છે અને તેના લીધે જુઓ આપણે સ્કેલ શું લીધેલી છે 10 mm = 20 ડિગ્રી તો આપણો જે પહેલો ભાગ છે એ થશે 6 સેન્ટીમીટર અથવા તો 60 mm બીજો જે ભાગ છે એ થશે 1.5 સેન્ટીમીટર અથવા તો 15 mm ત્રીજો જે ભાગ છે એ થશે 6 સેન્ટીમીટર અથવા તો 15 mm સોરી 60 mm અને ત્રીજો જે ભાગ છે એ થશે 4.5 સેન્ટીમીટર અથવા તો 45 mm બરાબર મિત્રો
જુઓ તમે આનો સરવાળો કરશો તો તમને 180 mm છે એટલે કે 18 cm છે મળી જશે. એટલે આ પહેલો ભાગ છે થીટા વન એ આપણો 6 cm નો આપણે ડ્રો કરશું, બીજો જે ભાગ છે એ 1.5 cm, ત્રીજો ભાગ છે ફરીથી 6 cm અને ચોથો ભાગ છે એ છે 4.5 cm. બરાબર, આ રીતના આપણે અનોટેટ કર્યા પછી આપણને ખબર છે કે આપણો જે ફર્સ્ટ એંગલ છે એ છે રાઈઝ એંગલ અને તેને આપણે 6 સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરશું. તો 60 mm ના આપણે 6 સરખા ભાગ પાડશું એ એટલે 10 mm થશે અને 1 cm નો આ એક ભાગ થશે. તો આપણે આ 6 cm ના 6 સરખા ભાગ પાડી અને 1 cm નો એક ભાગ એવા આપણે 6 ભાગ પાડીશું. એવી જ રીતના આ રિટર્ન એંગલ છે એના પણ 6 સરખા ભાગ પાડીશું અને આ રીતના આપણે ઊભી લાઈન છે એ ખેંચી લેશું. ત્યારબાદ જે થીટા વન અને થીટા થ્રી એટલે કે રાઈઝ એંગલ અને રાઈઝ અને રિટર્ન તેનું મોશન આપણને ખબર છે અને એ છે સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન હોવાને લીધે આપણે આપણો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આ પ્રકારનો આપણે ડ્રો કર્યો છે. સિમ્પલ હાર્મોનિક મોશન ની અંદર આપણે આગળનો જે ભાગ છે ત્યાં હાફ સર્કલ ડ્રો કરી 180 ડિગ્રી ના 6 સરખા ભાગ પાડીશું. 180 ડિગ્રી ના આપણે 6 સરખા ભાગ લેતા આપણને શું મળશે, 30-30 ડિગ્રી ના આ ભાગો છે એ મળશે. એટલે અહીંયા સેન્ટર લઈ અને સેન્ટર લઈ અને હાફ સર્કલ ડ્રો કરશું અને ત્યારબાદ હાફ સર્કલ ડ્રો કર્યા પછી તેમાં આપણે 30-30 ડિગ્રી ના આપણે 1, 2, 3, 4, 5, 6 એ રીતના ભાગો આપણે પાડીશું. આ જે પોઈન્ટ મળે 1, 2, 3, 4, 5 અને 6 તેમાંથી આપણે આ હોરિઝોન્ટલ સીધી લાઈન છે એ ખેંચી લેશું. એટલે આ સીધી લાઈન છે એ આપણને વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઈન બંને મળી. બરાબર, આ જે હોરિઝોન્ટલ લાઈન્સ છે અને જે આ ભાગોની વર્ટિકલ લાઈન્સ છે તે આપણને આપણા ગ્રાફના પોઈન્ટ્સ છે એ આપશે. એ શું આપશે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ. આ રીતના આપણને આ બધા જ પોઈન્ટ છે એ મળી જશે. તેનો ઉપયોગ આપણે કેમ પ્રોફાઇલની અંદર આપણે કરીશું. 1A 2B 3C એ રીતના માપી અને તે આપણે અહીંયા એનોટેટ કરીશું. એટલે હવે આપણે કેમ પ્રોફાઇલ ડ્રો કરીએ. કેમ પ્રોફાઇલ ડ્રો કરવા માટે આપણું પહેલું જ સ્ટેપ છે બેઝ સર્કલ ડ્રો કરવું. બેઝ સર્કલ નો અહીં રેડિયસ આપેલો છે 25 mm. આપણે આપણા કંપાસના મદદથી આપણે 25 mm છે એનું રેડિયસ વાળું સર્કલ છે એ ડ્રો કરીશું. સર્કલ ડ્રો થયા પછી તેની ઉપર અહીંયા રોલરના ફ્લેટ ફેસ રોલર સોરી ફ્લેટ ફેસ ફોલોવર હોવાને લીધે ફ્લેટ ફેસ નો જે રેડિયસ છે એ આપણને ડાયામીટર આપેલો છે 25 mm. તો આ લાઈન છે 25 mm ની એટલે કે સેન્ટર થી 12.5 12.5 બંને બાજુ બરાબર આપણે બનાવી લેશું. સેન્ટર થી 12.5 અને આ બાજુથી 12.5 એટલે ટોટલ 25 mm નો આપણને ડાયામીટર છે એ મળી જાય. આ રીતના આપણે ફોલોવર ડ્રો કરી લેશું. હવે આ જે સર્કલ છે એમાં આપણે સેન્ટર લાઈન છે આપણે ડ્રો કરેલી હશે. આપણું કેમ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે તો ફોલોવર છે એ તેની પ્રોફાઇલ આ રીતના જનરેટ થશે. તો પેલો જે ભાગ છે એ આપણો એંગલ ઓફ રાઈઝ એ 120 ડિગ્રી છે. તો 120 ડિગ્રી એ આપણે ફર્સ્ટ આપણે એનોટેટ કરશું આ રીતના 120 ડિગ્રી. અહીંયા જે આ ભાગ છે અહીં સુધી 120 ડિગ્રી આવે છે. બરાબર, આ જે બીજો ભાગ છે એ છે 30 ડિગ્રી નો અને ત્રીજો જે ભાગ છે એ છે ફરીથી 120 ડિગ્રી નો. એટલે આ ભાગ 120 ડિગ્રી, આ 30 ડિગ્રી અને આ 120 ડિગ્રી અને છેલ્લો ભાગ છે એ 90 ડિગ્રી નો તે આપણને મળી જશે. હવે આ 120 ડિગ્રી ના 6 સરખા ભાગો આપણે પાડીશું. 6 સરખા ભાગો પાડવા માટે આપણે કોણ માપક નો ઉપયોગ કરી અને 20-20 ડિગ્રી ના આપણે એંગલ્સ છે એમાં એના પોઈન્ટ લેશું અને પછી તે પોઈન્ટ ઉપર આપણે આ રીતના લાઈન ખેંચી લેશું આના સેન્ટરમાંથી. બરાબર, તો પેલા જે એંગલ ઓફ રાઈઝ છે તેની અંદર 20-20 ડિગ્રીના ભાગો અને એવી જ રીતના એંગલ ઓફ રિટર્ન છે તેમાં પણ 20-20 ડિગ્રીના ભાગો છે એ આપણે બનાવી લેશું અને આ રીતના આપણને તે લાઈન મળી જશે. હવે ફ્લેટ ફેસ ફોલોવર હોવાને લીધે અહીંયા આપણે આની રચના છે એ કઈ રીતના કરશું તે આપણે સમજીએ. જુઓ, ફ્લેટ ફેસ નો ડાયામીટર આપણને 25 mm આપેલો છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે કે અહીંથી આપણે આ માપ છે એ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ માંથી ફોલોવરની પોઝિશન અલગ અલગ એંગલ માટે ફોલોવરની પોઝિશન આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ માંથી લઈએ છીએ.
तो ते आपणे अहींथी मापी अने बेस सर्कल ऊपर आपणे एने अनोटेट करशुं। 0 1 2 3 4 5 6 ए आपणे बेस सर्कल ऊपर आपणे अहींया आपणे एनोटेट करी लीधा हशे। आ 0 छे अहींया छे, 1 અહીંયા છે, 2 છે અહીંયા છે, એ રીતના 6 ડેશ છે અહીંયા છે, 5 ડેશ આ પોઈન્ટ ઉપર બેઝ સર્કલ ઉપર, 4 ડેશ, 3 ડેશ, 2 ડેશ, 1 ડેશ અને 0 ડેશ, એ રીતના આપણને આખા બેઝ સર્કલ ઉપર આપણે પોઈન્ટ મળેલા છે। અને તે માપ 1A 2B 3C તે માપ છે એ આપણે બેઝ સર્કલ થી આપણે જે લાઈન ખેંચેલી છે એની ઉપર આપણે એ માપો લેશું। તો આપણને જે અહીંયા બેઝ સર્કલ ઉપર જે પોઈન્ટ મળ્યા તે પોઈન્ટ ઉપર થી 1A તો આ જે પોઈન્ટ છે એ આપણો A પોઈન્ટ છે, 2B અહીંયા જે પોઈન્ટ છે B પોઈન્ટ છે, 3C તો અહીંયા જે પોઈન્ટ છે આપણો C છે, 4D 5E અહીંયા જે પોઈન્ટ છે F છે, 6 આ 6F 6-G તો અહીંયા જે આ 6- થી આ જે પોઈન્ટ આપણને મળ્યો એ છે G, 5- થી અહીંયા જે પોઈન્ટ મળ્યો એ H, આ જે પોઈન્ટ મળ્યો એ I, આ જે પોઈન્ટ છે એ છે J, આ છે K અને આ છે પોઈન્ટ L અને અહીંયા જે પોઈન્ટ મળ્યો એ M, બરાબર। તો પરિકરનો ઉપયોગ કરી અને આપણે આ માપ છે લઈ શકીએ અથવા તો સ્કેલનો ઉપયોગ કરીને પણ આ માપ લઈ અને અહીંયા આપણે ચાપ છે એ મારીશું। હવે ફ્લેટ ફેસ ફોલોવર માટેની જે પદ્ધતિ છે એ આપણે અહીંયા જોઈએ। ફ્લેટ ફેસ ફોલોવર છે એ 25 mm નો ડાયામીટર ધરાવે છે। તો આ A B C D E F G H જે પણ પોઈન્ટ મળ્યા ત્યાં આપણે જુઓ આ ફોલોવરની લાઈન ઓફ એક્શન્સ છે। આ બધા જે આપણને લાઈન દેખાય છે એ બધી ફોલોવરની લાઈન ઓફ એક્શન કહેવાય કે આટલા ડિગ્રી પર ફોલોવર છે એ આ લાઈન ઉપર હશે, જે આ સેન્ટર લાઈન છે એ ફોલોવર આટલા ડિગ્રી પછી અહીંયા હોય અહીંયા હોય, એ રીતના એ લાઈન ઓફ એક્શન હોય। એ લાઈન ઓફ એક્શન ઉપર જુઓ આ 0 ઉપર જ્યારે ફ્લેટ ફેસ ફોલોવર હતું તો તે લાઈન ઓફ એક્શન સાથે 90 ડિગ્રીનો એંગલ છે એ બનાવે છે। તો એવી જ રીતના બધી જ લાઈન ઓફ એક્શન સાથે જ્યારે પણ ફોલોવર છે એ પોઝિશન ઉપર હશે ત્યારે અહીંયા 90 ડિગ્રીનો એંગલ બનાવશે। એ ઉપર છે એ આપણે 25 mm ની લાઈન છે એ ડ્રો કરશું સેન્ટરમાંથી બંને બાજુ 12.5 mm। અહીંયા બી ઉપર 90 ડિગ્રી લાઈન ઓફ એક્સિસ ને 90 ડિગ્રી બ્લેક કલરની જે તમને લાઈન દેખાય છે એ બધી જ લાઈન બ્લુ કલરની જે લાઈન ઓફ એક્સિસ છે આ ડી ઉપર ઈ ઉપર જે પોઈન્ટ તમને મળ્યો ત્યાંથી 90 ડિગ્રી, એફ ઉપર 90 ડિગ્રી, જી ઉપર 90 ડિગ્રી, એચ ઉપર 90 ડિગ્રી, આઈ ઉપર 90 ડિગ્રી, જે ઉપર 90 ડિગ્રી, કે ઉપર અને કેટલી લાઈન ડ્રો કરવાની છે 25 mm ની આપણે લાઈન ડ્રો કરવાની છે, એટલે કે સેન્ટર થી બંને બાજુ 12.5 mm 12.5 mm આપણે ડ્રો કરવાનું છે। અને ત્યારબાદ એ આપણા અલગ અલગ એંગલ ઉપર આપણને ફોલોવરની પોઝિશન છે લાઈન ઓફ એક્શન ઉપર તે આપણને દેશે। હવે આપણો છેલ્લું સ્ટેપ જે છે અને એ છે આપણું કેમ પ્રોફાઇલ ડ્રો કરવું। કેમ પ્રોફાઇલ છે એ કઈ રીતના જનરેટ થશે તો જુઓ અહીંયા 0 પોઈન્ટ છે। હવે 0 પોઈન્ટ માંથી આપણને જે ફોલોવર જે ફ્લેટ ફેસ્ટ ફોલોવર મળેલું છે તેને ટેન્જેન્શિયલ પાથ બનાવી અને કેમ છે એ નીકળશે। આ રીતના ટેન્જેન્શિયલ પાથ બનાવીને તે અહીંયા જોઈન્ટ થશે અને આ છેલ્લો ભાગ છે એને પણ આપણે આ રીતના જોડી દઈએ। તો આ રીતના કેમની પ્રોફાઇલ છે એ જનરેટ થશે। જુઓ ફોલોવરમાં આપણે તેને ઇન્ટરસેક્ટ કરવાનું નથી, કેમ પ્રોફાઇલ છે એ ઇન્ટરસેક્ટ નહીં થાય, અહીંયા ડી પોઈન્ટની અંદરથી આપણે એને કાઢવાની નથી અથવા તો આ લાઈનમાંથી અંદરથી ક્યાંયથી આપણો કેમ પ્રોફાઇલ નીકળી શકશે નહીં, કારણ કે તે ઇન્ટરસેક્ટ એકબીજાની અંદર થઈ શકે નહીં। એટલે એ રીતના આપણે ફોલોવરને આ જે બ્લેક કલરના ફોલોવર્સ તમને દેખાય છે ત્યાંથી તેને ટેન્જેન્ટ થાય એ રીતના આપણે કેમ પ્રોફાઇલની લાઈન છે એ ડ્રો કરીશું। તો આ આપણને આપણો
કેમ પ્રોફાઇલ છે એ આપે છે. તેને આપણે છેલ્લે નામ નિર્દેશ આપી દઈએ. આ છે આપણો ફ્લેટ ફેસ ફોલોવર, આ છે આપણું અહીંથી જ આપીએ આપણે, આ છે આપણો કેમ પ્રોફાઇલ, આ આપણું બેઝ સર્કલ, આ આપણા બધા જે કેમ એંગલ્સ છે 120 ડિગ્રી 30 ડિગ્રી એ દેખાય છે. અને તમે અહીંયા આને ફ્લેટ ફેસ તરીકે દેખાડી શકો. તો આટલા આપણે એને એનોટેશન આપેલા હોય તો એ બરાબર કહેવાય. તો મિત્રો, તમે ફ્લેટ ફેસ ફોલોવરની કેમ પ્રોફાઇલ છે એ કઈ રીતના જનરેટ થાય તે બરાબર સમજી ચૂક્યા હશો. આ વિડીયોને તમે વારંવાર જોશો તો તમે પણ પ્રેક્ટિસથી કેમ પ્રોફાઇલની ડિઝાઇન છે સારી રીતના કરી શકશો. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓફસેટ ફોલોવર સાથે આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, થેન્ક યુ.